સાંગનારા તાલુકા નખત્રાણા ગામે સિમેન્સ ગામેસા વિન્ડ ફાર્મ દ્વારા ગ્રામજનોની પરમિશન લીધા વિના 19 જેટલી પવનચક્કીના પ્રોજેક્ટ માટે અંદાજીત રૂપિયા 1,70,000 જેટલા ખેર તેમજ મીઠી જાડીનો નિકંદન કાઢવામાં આવ્યું ત્યારે આજે સાંગનારા ગ્રામજનો દ્વારા નરેશભાઈ મહેશ્વરીને રજૂઆત કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ સાથે સાંગનારાના સીમાડામાં જઈને મુલાકાત લીધી જેમાં સાંગનારા ગ્રામજનોના દરેક સમુદાયના લોકો પવનચક્કી ન આવે એના વિરોધમાં જોડાયા હતા. ચોક્કસ આજે સાંગનારા નખત્રાણા તાલુકાના સાંગનારા ગામે અમે જયારે આવ્યા છીએ ત્યારે સમગ્ર સાંગનારાના ગ્રામજનો, સમગ્ર જ્ઞાતિના પાટીદાર સમાજ હોય, રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, અન્ય સમાજ હોય, સમગ્ર સમાજ આજે સાંગનારાના સીમાડામાં છે. શું કામ કે આજે જે વિકાસના નામે જે વિનાશ કરી રહી છે એવી પવનચક્કી આના સીમાડામાં જયારે લગાડવામાં આવી રહી છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે આ ગ્રામજનો જયારે ઝુંબેશ ઉપાડી છે તો એની મુલાકાતે અમે આવ્યા હતા અને જયારે અમે મુલાકાત આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે આના સીમાડામાં 19 જેટલી પવનચક્કી આવે છે અને 19 જેટલી પવનચક્કી આવવાથી એ લોકો જે રસ્તા કાઢે છે અને રસ્તાની વચ્ચે જે ખેરના ઝાડ અને મીઠી જાડી છે, લગભગ ગ્રામજનો દ્વારા મને જાણવા મળ્યું કે 1.5-2 લાખ જેટલા વૃક્ષોનો નિકંદન આ લોકોએ કર્યો છે. જયારે રસ્તાના કોન્ટ્રાક્ટર છે એ પણ પોતાની દાદાગીરીથી ગ્રામજનોને દબાવવામાં આવ્યો છે. એવી જ રીતે ગ્રામજનો જયારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો સ્થાનિક પોલીસ સ્ટેશનના PSI અને ત્યાંના જે સ્થાનિક જમાદાર છે એ લોકોએ પણ એમને દાદાગીરી કરી અને એમને કીધું કે જો તમે આ પવનચક્કી ક્યાંક અટકાવશો તો અમે તમારા ઉપર ફરિયાદ કરશું. સાંગનારાનો સીમાડો એટલો મોટો હોવાના કારણે એની આજુબાજુમાં મોસુણા ગામ છે, બેરુ ગામ છે કે અન્ય નારાયણપર જેવા ગામ છે કે જ્યાંના પશુધન પણ આ સીમાડામાં પોતાના ચરિયાણ માટે આવે છે, ત્યારે વન્યજીવન, પશુ પક્ષીઓ અને આ જે વૃક્ષો છે, મીઠા જાળી છે, એને બચાવવા માટે જયારે ગ્રામજનો આજે ભેગા થયા છે ત્યારે અમે ચોક્કસપણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આ ગ્રામજનો સાથે છીએ.